અનએકેડમી એપ્લિકેશન દ્વારા સંકલ્પ નામનો કોર્સ ડીવાયએસઓ મેન્સની લેંગ્વેજની પ્રિપરેશન માટે શરૂ થઈ ચૂક્યો છે, એમાં તમે એનરોલ થઈ શકો છો। પુરુષાર્થ નામનો કોર્સ છે, એટીડીઓની એક્ઝામ માટે 11 નવેમ્બરથી ચાલુ થવા જઈ રહ્યો છે। અલગ અલગ એજ્યુકેટર દ્વારા તમને ખૂબ સારું એવું નોલેજ અલગ અલગ વિષયનું આપવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો, પ્રગતિ નામનો જે કોર્સ છે, બિનસચિવાલયની એક્ઝામ માટે રિવિઝન કોર્સ છે, એ 4 નવેમ્બરથી ચાલુ થઈ ચૂક્યો છે, જેમાં તમને અલગ અલગ ખૂબ સારા એવા એજ્યુકેટર દ્વારા નોલેજ આપવામાં આવશે। અને વીકલી ટેસ્ટનું પણ અહીંયા આયોજન હોય છે, રેકોર્ડેડ સેશન પણ અવેલેબલ હોય છે। તો તમે આજે જ અનએકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એમાં જે કાંઈ પણ સબસ્ક્રિપ્શન ફી હશે એમાં તમે આપણો કોડ પહેલું 10 યુઝ કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે। નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં। મિત્રો, રાષ્ટ્રપતિ દ્વારા અજીબોગરીબ નિવેદન આપવામાં આવ્યું છે। આ એવા દેશના રાષ્ટ્રપતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યાં દુનિયામાં સૌથી વધારે બીજા નંબરના કોરોનાથી મૃત્યુ થયા છે। અમને કોરોનાની રસી જોઈતી જ નથી, આવું નિવેદન આપવામાં આવ્યું છે। કેસ અત્યારે દરરોજના 40,000ની આસપાસ નોંધાઈ રહ્યા છે, છતાં પણ કેમ આવું નિવેદન આપવામાં આવ્યું એના વિશે આપણે આગળ વાત કરીએ તો કોરોનાના વધતા ખતરાને નજરઅંદાજ કરતાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારો એ ફરી વખત એવું અજીબોગરીબ નિવેદન આપ્યું છે। રાષ્ટ્રપતિએ એવું કહ્યું છે કે બ્રાઝિલને વેક્સિનની જરૂર નથી। તેમણે કહ્યું કે તેઓ રસી લેશે નહીં, તેની સાથે તેમણે રસી પ્રોગ્રામ પર પણ ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે। તેમણે એવું પણ કીધું છે કે રસી ના લેવો એ મારો અધિકાર છે, જેના કારણે હું રસી લેવાનો નથી। રસી પ્રોગ્રામ પર પણ તેમણે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે। રાષ્ટ્રપતિનું આ નિવેદન અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। વાયરલ મિત્રો એટલા માટે થઈ રહ્યું છે કેમકે ત્યાં 62 લાખ જેટલા કોરોના કેસ નોંધાયા છે, 2.25 લાખ જેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામે છે, જે દુનિયામાં સૌથી વધારે બીજા નંબરનો દેશ છે, છતાં પણ આવું નિવેદન આપવામાં આવ્યું છે। બોલસોનારોએ માસ્કના ઉપયોગને લઈને પણ કેટલાય પ્રશ્નો કર્યા છે। તેમણે કહ્યું કે આ સંબંધમાં ખૂબ જ ઓછા પુરાવા છે કે માસ્ક કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં પ્રભાવી છે। જોકે આ વાત અલગ છે કે WHO સહિત તમામ સ્વાસ્થ્ય એજન્સીઓ કોરોનાથી જંગમાં માસ્કને કારગર હથિયાર બતાવી રહ્યા છે। એક બાજુ દુનિયા વેક્સિનની રાહ જોઈ રહ્યું છે તો બ્રાઝિલના રાષ્ટ્રપતિનું આ નિવેદન દર્શાવે છે કે કોરોનાને ઓછો આંકવાની તેમની આદત હજુ પણ યથાવત છે। મિત્રો, આ બોલસોનારો છે, એમને થોડા દિવસ પહેલાં જ કોરોના વાયરસથી તેઓ પોતે સંક્રમિત થયા હતા। બોલસોનારોએ આની પહેલાં પણ એવું કહ્યું હતું કે રસી ઉપલબ્ધ થયા બાદ બ્રાઝિલના લોકોને રસીની જરૂર નહીં પડે। એટલું જ નહીં, થોડાક સમય પહેલાં તેમણે ટ્વિટર પર રસી પ્રક્રિયાની મજાક ઉડાવતા કહ્યું હતું કે રસીની જરૂરિયાત માત્ર તેમના કૂતરાને છે। જેર બોલસોનારો જુલાઈમાં ખુદ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમ છતાંય તેમના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો નથી। બ્રાઝિલમાં અત્યારે કોરોનાની બીજી વેવ ચાલુ છે, દરરોજના 40,000ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે, છતાં પણ રાષ્ટ્રપતિ દ્વારા જ આવા નિવેદન આપવામાં આવી રહ્યા છે। તમને મિત્રો જણાવી દઈએ કે બ્રાઝિલ કોરોના વાયરસથી થનાર મોતના મામલામાં અમેરિકા પછી બીજા નંબર પર છે, પરંતુ રાષ્ટ્રપતિ આ સ્થિતિને ગંભીરતાથી સમજવાની જગ્યાએ મહામારીની તેઓ મજાક ઉડાવી રહ્યા છે અને હજુ પણ તેમાં કોઈ સુધારો દેખાઈ રહ્યો નથી। કદાચ એટલા જ માટે કોરોના છે ત્યાં સૌથી વધારે કેસ ત્યાં અત્યારે નોંધાઈ રહ્યા છે। કોરોનાની શરૂઆતમાં બોલસોનારોએ લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા ઉપાયોનો કડક વિરોધ કર્યો હતો, તેના લીધે મિત્રો બ્રાઝિલમાં સ્થિતિ ખૂબ જ વકરી છે। અત્યાર સુધી બ્રાઝિલમાં 62.95 લાખ જેટલા કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે, 1.72 લાખ, લગભગ 2.25 લાખ લોકો કોરોનાથી ત્યાં મૃત્યુ પામ્યા છે। બ્રાઝિલમાં અત્યારે મિત્રો દરરોજના 40,000ની આસપાસ કોરોનાના કેસ નોંધાઈ પણ રહ્યા છે, છતાં પણ તેઓ બેફિકર છે। મારી આપ સર્વેને વિનંતી છે કે આપણે આ બધા જ નિયમો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, માસ્ક પહેરીએ, વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ, સાબુથી હાથ ધોતા રહીએ, તો આપણે કોરોનાથી બચી શકીશું। મિત્રો, આશા રાખું છું માહિતી તમને પસંદ આવી હશે। વિડીયોને લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।